ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પણ દબાવો અમારા લેટેસ્ટ વિડીયોની જાણકારી માટે. નમસ્કાર દોસ્તો, ખુશી પ્રસન્ન ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે સિલાઈ કરતી વખતે જો ઓઇલના દાગ પડી જાય કપડા પર તો શું કરવું. કારણ કે આ સવાલ એવો છે કે આપણે આનું સોલ્યુશન મેળવી શકતા નથી. કારણ કે સિલાઈ કરતી વખતે ઓઇલના દાગ પડી જાય તો આપણે નોર્મલી પહેલું રિએક્શન તો એવું જ હોય કે આપણે ગભરાઈ જઈએ છીએ. તો હવે આ જે એટલું હેવી કપડું છે અને આ આપણે ક્લાયન્ટનું કપડું છે અને એટલું હેવી છે, તો આને આપણે શું જવાબ આપીશું? તો સૌથી પહેલું રિએક્શન તો એ જ હોય છે કે આપણે શું કરવું. તો તમે શું કરો છો આ સિચ્યુએશનમાં, તમે શું કરો છો તે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે ઓઇલના દાગ લાગી જાય કપડા ઉપર સીવતી વખતે તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આજે આપણે એક ટ્રીક બતાવવાના છે, એ ટ્રીકથી જો તમે ફોલો કરશો તો ઓઇલના જે દાગ છે તે એકદમ આસાનીથી તમે કપડાની અંદરથી કાઢી શકશો. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા જે કપડાનો ટુકડો છે તે આપણે કોટનનો લીધો છે અને હવે આમાં આપણે આ જે ઓઇલ છે નીચે પેપર રાખ્યું છે એટલે આ જે ભાગ છે તે ઓઇલવાળો ના થાય. અને આ જે ઓઇલ છે તે આપણે અહીંયા આપણે નાખીએ છીએ. તો આ જે ઓઇલ છે તે આપણે મૂકી દીધું છે. આજે નીચે દાગ લાગી જ ના જાય એના હિસાબે અહીંયાથી આપણે ફોલ્ડ કરી લઈએ. તો આ જે ઓઇલ છે તે આપણે કપડા ઉપર દાગ લાગી ગયો છે. તો હવે આપણે આ જે દાગ છે અને જરાક વાર આપણે સુકાવા દઈએ 10 મિનિટ જેવું, અને જે છે તે આપણે આમના રાખીએ સુકાવા માટે, એટલે આ જે છે તે ભાગ સુકાઈ જાય. પેપર છે તે આપણે નીચે રાખ્યું છે એટલે નીચે દાગ ન પડે ઓઇલનો. તો આ જે ઓઇલ છે તે બધી બાજુ ફેલાઈ ગયું છે અને એકદમ જે આ ડાર્ક છે તે એકદમ ઘાટો થઈ ગયો છે. તો હવે આપણે આમાં પાવડરનો યુઝ કરીશું. કોઈ પણ પાવડર આપણે યુઝ કરી શકીએ. એક્સપાયરી ડેટનો પણ પાવડર જો હોય આપણી પાસે તો એને ફેંકી નહીં દેવાનો, તેને પણ યુઝ કરી શકીએ. તો આ પાવડર આપણે છે તેને એકદમ વધારે રહેવાનો, પાવડર આછો આછો નથી લગાડવાનો, એકદમ જાડો અને એકદમ ઘાટો જે છે તે પાવડર આપણે આવી રીતે લગાડી દેવાનો છે. જ્યાં જ્યાં ઓઇલના ડાઘા છે ત્યાં ત્યાં આપણે આ જે પાવડર છે તેને આવી રીતે લગાડી દેવાનો. અહીંયા જરા જરા ડાઘા હતા તો અહીંયા પણ આપણે લગાવી દઈએ. તો આ જે પાવડર છે તે એકદમ ઘાટો આપણે લગાવી લીધો છે અને આપણે આની જે બીજી બાજુ છે અહીંયા ત્યાં પણ આપણે પાવડર લગાવી લઈએ. તો આ જ્યાં જ્યાં દાગ હતો ત્યાં આપણે પાવડર બંને બાજુ લગાવી લીધો છે. હવે આ જે પાવડર આપણે લાગેલો છે તેને આપણે 1.5 કલાક માટે સૂકવા દેશું. તો 1.5 કલાક થઈ ગયો છે. હવે આપણે જોઈ શકીએ છીએ આ પાવડર છે બંને બાજુ એકદમ ચોંટી ગયો છે. તો આને સૌથી પહેલાં આપણે ઉખાડી લઈએ. તો આપણે આ જે ચોપકું છે તેની મદદથી આને આપણે આવી રીતે ઉખાડી લઈશું. તો આ જે ઓઇલ છે તે વધારે પડતું ઓઇલ આ તમે જોઈ શકો છો આમાં પાવડરમાં ચોંટી ગયો છે. તો આ રીતે આપણે પાવડર જોઈ શકીએ છીએ કે આ રીતે છે તે થઈ ગયો છે. કારણ કે આમાં જે છે તે ઓઇલ ચોંટી ગયું છે. આપણું જે ઓઇલ દાગ લાગેલો હતો એ ઓઇલ બધું પાવડર
ચૂસી લીધું છે. તો આ જે પાવડર છે તેને આપણે કાઢી લઈએ બહાર. આ બાજુથી પણ એ જ રીતે આપણે પાવડર છે તેને તો હવે આ જે પાવડર છે તેને આપણે ધોઈ લઈએ. ને આ જે આપણે પાણી લીધું છે તે નોર્મલ ગરમ લીધું છે, તો આપણે થોડુંક ગરમ જ લઈ લેવાનું. અને આ જે ભાગ છે તેને આપણે ધોઈ લઈએ. આવી રીતે ધોઈ લઈએ. હવે આપણે આની અંદર જે છે તે થોડુંક લિક્વિડ નાખશું. આ જે છે એરિયલ લીધું છે, કોઈ પણ કપડાં ધોવાનું આપણે લઈ શકીએ. તો આ થોડુંક આપણે લિક્વિડ નાખ્યું છે. તો આ જે લિક્વિડ છે તેને આપણે આવી રીતે ઘસી લઈએ આખામાં જ. જે ભાગમાં ઓઇલ હતું ત્યાં ખાસ ઘસવાનું. તો આ રીતે ઘસી લેવાનું. અને હવે આપણે આને બરાબર ધોઈ લઈએ. તો હજુ આ જે છે તેને એક વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ. તો હવે આપણે આને એકદમ બરાબર નીચોવી લઈએ. હવે આપણે જોઈ લઈએ કે ઓઇલનો દાગ છે કે નહીં. કોઈ જગ્યાએ આપણે કોઈ પણ દાગ દેખાતો નથી, જોઈ શકીએ છીએ. અને એક વખત આને જે છે તે નોર્મલી થોડુંક સૂકવી અને પછી જોઈએ તો વધારે આઈડિયા આવશે. પણ આમાં પણ આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ જગ્યાએ જે છે દાગ નથી દેખાતો. તો આપણે આ ઓઇલનો જે દાગ છે તે એકદમ સરસ રીતે રિમૂવ કરી લીધો છે. તો આ જે કપડું છે તે નોર્મલ સુકાઈ ગયું છે. અને આમાં આપણે પ્રેસ લગાડી ને એકદમ વ્યવસ્થિત સૂકવી લઈએ. તો આ કપડું જે છે તે એકદમ વ્યવસ્થિત સુકાઈ ગયું છે. અને આમાં કોઈ પણ જગ્યાએ આપણે જે છે તે ઓઇલના દાગ દેખાશે નહીં. તો આ એકદમ કમ્પ્લીટ રીતે આપણે ઓઇલના દાગ જે છે તે રિમૂવ કરી લીધા છે. તો આજના વિડીયોમાં આપણે જોયું કે ઓઇલનો જે દાગ આપણા કપડામાં હતો તે એકદમ કમ્પ્લીટ રીતે રિમૂવ કરી લીધો છે. તો આવા જ વિડીયો આપણે ચેનલ પર આવતા રહેશે અને સિલાઈના પણ વિડીયો આવતા રહેશે. તો જે સિલાઈના વિડીયો છે તે કટિંગ અને સ્ટિચિંગ બંનેના આવતા જ રહેશે. આ જે છે આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે ઘણી વખત આપણે સિલાઈ કરતી વખતે દાગ પડી જાય છે, નોર્મલી મારાથી પણ પડી જાય છે. તો એના માટે શું કરવું, તો એ જે આપણે ટેન્શન રહેતા હતા તે ટેન્શન લેવાની હવે જરૂર નથી. કારણ કે આ જે આપણે
એકદમ કમ્પ્લીટ રીતે ઓઈલનો દાગ જે છે તે રિમૂવ કરીને બતાવી દીધો છે. તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે, આવજો.